બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના નાવડા ગામે નર્મદા કેનાલમાં વ્યાપક ભ્રષ્ટાચાર. પાણી તો આવ્યું જ નથી, તે પહેલાં તો કેનાલો તૂટવા લાગી છે અને ખંડેર જેવી કેનાલ થઈ ગઈ છે. ત્યારે એક તરફ કેનાલના નામે અઢળક નાણાં મસમટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને જે માઇનોર કેનાલો સબ માઇનોર કેનાલો બનાવવામાં આવી રહી છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચારના ગાબડા પડી રહ્યા છે. વહીવટીતંત્ર મસ્ત છે અને પ્રજા ત્રસ્ત છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના નાવડા ગામે નર્મદા કેનાલમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને બોગસ કામથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીની રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના નાવડા ગામે નર્મદા કેનાલ બનાવવામાં આવી છે, પણ આ માઇનોર કેનાલમાં ક્ષારયુક્ત માટીનો ઉપયોગ કરી આ કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કેનાલમાં મોટા મોટા ગાબડા પડ્યા છે. કેનાલની સ્થિતિ ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. 3 વખત તો સિમેન્ટથી ગાબડા પૂરી કેનાલ રિપેર કરવામાં આવી છે, પરંતુ આ સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. આ કેનાલમાં વારંવાર ભંગાણ સર્જાય છે અને પાણીનો વિડફાટ થાય છે. ઉપયોગમાં લેવામાં આવેલ માટી ક્ષારયુક્ત હતી. જે માટીના સેમ્પલ રિજેક્ટ થયા છતાં પણ આ માટી થી કેનાલ બનાવવામાં આવી છે અને કેનાલ પર માટી નાખવામાં આવી છે, જેથી કરીને ખેડૂતોને હાલાકી વેઠવાનો અને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ કેનાલ બનાવવામાં નથી કોઈ ખેતરમાં જવા માટેનો રસ્તો બનાવવામાં આવ્યો કે નથી કુંડી બનાવવામાં આવી. કોન્ટ્રાક્ટર જે તે સમયે સંપૂર્ણ સુવિધા સાથે કેનાલ બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ બેફામ ભ્રષ્ટાચાર કરી બોગસ કામ કરી અને એસ્ટિમેટ મુજબ કામ કરેલ નથી તેવું આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ કેનાલ બનાવેલી હોય અને કેનાલમાંથી પાણી લીકેજ થતું હોય, ખેડૂતોના ખેતરમાં વહી જાય છે, ઊભા પાકને નુકસાન કરે છે અને ઓછી ગુણવત્તાયુક્ત કેનાલની કામગીરી કરવાના કારણે ખરેખર આ કેનાલ લોક ઉપયોગી કામગીરી થશે કે કેમ તે પણ પ્રશ્નો ઉપસ્થિત થયા છે, જેને લઈને ખેડૂતોને હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વ્યાપક પ્રમાણમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ કેનાલનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. આમ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના નાવડા ગામે નર્મદાના કેનાલમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને એસ્ટિમેટ મુજબ કામ કરવામાં આવ્યું ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. ભ્રષ્ટાચાર દુનિયાનો. આ કેનાલ ઉપર તમને આવા જવાના રસ્તા કે માર્ગ આપેલા ખરા? કોઈ માર્ગ કોઈ રસ્તા આપેલા નથી. એકબીજા ખેતરમાં આવવા થી માણસો અટવાઈ જાય, અથવા અમને જે તે સમયે કેનાલ કરી ત્યારે એવું આપને ટ્રસ્ટ આપ્યું હતું, કોન્ટ્રાક્ટર તમને એક એક નાળું મૂકી દેવામાં આવશે, પણ એવું કોઈ કામ કરી આપવામાં આવ્યું નથી. અને લગભગ ઘણા સમયથી સરકાર 2 ટ્રમ્પ આવી ત્યારથી આ કેનાલનું કામ ચાલુ, હજુ કોઈ પાણી ને થયું, પણ આના કોન્ટ્રાક્ટરો સફાઈ કરીને પૈસા હોય તેને લઈ લે જે તે આ સરકાર ના આગેવાન છે તે બધાય. તમારું નામ? તમારા શું પ્રશ્ન છે? પ્રશ્નમાં એવું છે કે ખાસા સમયથી આ જે કેનાલનું કામ કર્યું ત્યારે બોગસ કામ થયેલું છે અને હજુ સુધી આનો કોઈ નિકાલ નહીં થયો પાણીનો, અને જે તે આ રસ્તો છે એટલે અહીંયા આડું દેવા જાય એટલે ખેતરમાં પાણીનો કોઈ નિકાલ રહેતો નથી અને સાવ ખરાબમાં ખરાબ કેનાલ કરી છે જે તે સરકાર જે તે સમયે છે અત્યારે નહોતી એને, અને કોન્ટ્રાક્ટરો કોઈ જવાબ દેતા નથી, બરાબર આનો કોઈ નિકાલ નથી, અને બધી 2 કોર ક્ષારવાળી માટી આપી છે જેથી કરીને ખેતરને ઉપજમાં નુકસાન આવે છે અને ત્યારથી કોઈ કોઈ પાકતું નથી ને એક બાજુમાં ખેતર તો સાવ પડતર છે, એટલે આનો જલ્દી ને જલ્દી નિકાલ આવે બને ત્યાં સુધી રદ થાય કેનાલ, અને અમારે આ કેનાલ જોતી જ નથી પહેલા તો, અને તમે તી સાથે જોઈ શકો છો કેટલી ખરાબ આનું કામ કરેલું છે. મોટી કેનાલ અહીંયાથી 4.5 કિલોમીટર એનો ગેટ છેટો મેકેલો છે. ઈ કેનાલ મોટી કેનાલ આફર લે પછી આમાં પાણી 1.5 ફૂટ પાણી સડે છે. ઈ પાણી સડે તો અહીંયા પડખેની જમીન હોય બધી એમાં ઢીસણામાં પાણી આવી જાય છે, એટલે આ કેનાલ કોઈ સંજોગમાં હાલે એવું નથી. તમારું નામ? મારું નામ ભાડલિયા ઘનશ્યામસિંહ ગજુભા. તો આ જે કેનાલ બનાવવામાં આવી છે તેનાથી તમને શું નુકસાન થાય છે? નુકસાન એટલે અમારી જમીનમાં નરો ભેજ જ આવે છે, પાણી ચાલુ કરે એટલે અમારે આ કેનાલની કોઈ જરૂરત નથી. ક્ષારવાળી માટી છે, વારવાર રજૂઆત કરવા છતાં આના જે અધિકારીઓ છે એ ભ્રષ્ટાચાર હતામાં નરો કરેલો છે. ગામના એવા અમુક તત્વોને લીધે આ કેનાલ એમને બે ની જરૂર છે. રાજુભાઈ લીંબડી વાળા વૈષ્ણવ અને માટી ક્ષારવાળી છે, 6 જગ્યાએ ટેસ્ટિંગમાં માટી લીધી, ક્ષારવાળી આ માટી હાલે નહીં.
રાજુભાઈ બોલ્યા કે મેં રિજેક્ટ કરી લે છે. સાલ એવું કઈ એમને કીધું, મેં 3 વર્ષ પહેલા કઈ કરી લે, વર્ષ પહેલા મેં જવાબ લીધો હતા કે 3 વર્ષ પહેલા મેં આ રિજેક્ટ કરી લી છે. આ કેનલ કોઈ હાલે એવી શક્યતા જ નથી. અથોડી મારી અને એના ગાબડા મેં ટાકા નેર નો હાલે. તો તમારો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે પાણી લીકેજ ને નેર તૂટલી છે આખી, નેર હાલે એમ નથી, અને 3-3 વખત એ લોકોએ રિપેરિંગ કરી, ખાલી પ્લાસ્ટર માર્યું, અંદર હાવ ફાટી ગયેલી છે, અને ક્યાંય કોઈ ખેડૂતના રસ્તા નથી. અને પાણી જે સાયપર કુંડિયું મૂકવાની ના, એ લોકોએ નાળા બનાવેલા, ચોમાસાના બહેર્યા હતા, ગાંહણીઓ હતા પડે છે એમના, પાણી 4 મહિને હાલવાનો કોઈ રસ્તો નથી રહેતો, અને પછી બીજા ખેડૂતને કાયમિક ધોરણે ક્યાંય રસ્તા નથી, એટલે કાયમી ખેડૂતોને બાંધવાનો આ એક પ્રશ્ન થયો છે. તમે આ વિશે આગળ કઈ રજૂઆત કરેલી ખરી? સચિવાલય ગાંધીનગર કરેલી, રાજકોટ, ભાવનગર, વલ્લભીપુર, ધંધુકા, બોટાદ, કોઈ જગ્યાએ બાકી નહીં. વિજિલન્સ અને વિજિલન્સ સહિત અમે બધે આપેલું છે, 3-3 વખત આપેલું છે, છતાં આનું કોઈ નિરાકરણ